નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય ગણિત સામયિક મૂલ્યાંકન કસોટી ઓગસ્ટ બે હજાર બાવીસ કુલ ગુણ છે પચીસ અને સમય છે એક કલાક પેપર અને સર્વિસ વિશે માહિતી મેળવવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમને સારું સારું ખાવાના વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે તે આપણી બીજી ચેનલની લિંક છે તો ઓવિશ્યલ લિંક ઉપર તમે ક્લિક કરીને જો ફૂડને લગતા આવું વિડીયો છે તમે જોઈ શકો છો તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો હવે જોઈએ મિત્રો પેપર ધોરણ ગણિત પહેલા પ્રશ્ન નંબર એક આપેલો છે માગ્યા મુજબ જવાબ લખો એમાં તમને ત્રણ પ્રશ્ન આપેલા છે ટોટલ આ પ્રશ્ન પાંચ ગુણનો છે પહેલો સવાલ તમને આપ્યો છે કે એકસો ત્રેવીસના સોના સ્થાનમાં અને એકમના સ્થાનના અંકોની બદલી કરતા નવી બનતી સંખ્યા કેટલી મોટી કે કેટલી નાની મળે જે તમને બે ગુણનો પ્રશ્ન આપેલો છે બીજો સવાલ છે પંચાણું હજાર ચારસો બત્રીસમાં પાંચની સ્થાન કિંમત અને ચારની સ્થાન કિંમત બાદ કરતાં કઈ સંખ્યા મળે હવે સિમ્પલ છે પાંચની સ્થાન કિંમત તમે ગણો તો પાંચની પાછળ ત્રણ મીંડા આવે બરાબર એટલે પાંચ હજાર થાય અને ચારની સ્થાન કિંમત કરો એટલે ચારની પાછળ બે મીંડા એટલે ચારસો થાય તો તમને સંખ્યા કઈ મળશે તો કે છેતાલીસો મળે કેટલા મળે આ સંખ્યા તમને મળશે બરાબર ચાલો ત્રણ નંબરનો સવાલ પાંચ લાખ બે હજાર ત્રણસો ચોવીસના શબ્દોમાં લખો તો હું બોલું એ આવશે પાંચ એટલે પાંચ લાખ બે હજાર ત્રણસો ચોવીસ બરાબર મિત્રો પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાં તો તમને જે લિંક આપેલી છે તે લિંક પર તમને મળી જશે તો અવશ્ય લિંક ચેક કરી લઉંજો એમાં તમને પેપર અને સોલ્યુશનની પીડીએફ મળી જશે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ મોડલ પ્રશ્ન પેપર આ કોઈ ઓરિજિનલ પેપર નથી કેમ કે આજે તમારું જે ક્વેશ્ચન પેપર આવવાનું છે તમારા પ્રશ્ન બેંકમાંથી આવવાનું છે તમારા વિષય શિક્ષક પ્રશ્ન બેંકમાંથી તમને પ્રશ્ન આવશે ને એ તમારે એકમ કે સોટી લેવામાં આવશે આ કોઈ ઓરિજિનલ નથી આ ઓનલી તૈયારીના ભાગરૂપે મૂકવામાં આવેલું મોડલ પ્રશ્ન પેપર છે તો કોઈ ઓરિજિનલ ગણીને તૈયારી કરવીને ખાલી આ રીતનું તમારું પ્રશ્ન પેપર આવી શકે બરાબર એટલા માટે મોડલ મૂકેલું છે આપણે અને આપણે ઓરિજિનલ પેપર પણ મૂકીશું જ્યારે એક્ઝામ પૂરી થશે ત્યારબાદ આપણે મૂકવામાં આવશે આપણે ચેનલમાં મૂકાશે એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે જ્યારે પણ ઓરિજિનલ મૂકાય એક્ઝામ પૂરી થઈ ભાઈ આ બાદ તો તમને ફટાફટ એનું સોલ્યુશન મળી રહે પ્રશ્ન નંબર છે માગ્યા મુજબ જવાબ લખો યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો જે તમને બે ગુણનો પ્રશ્ન આપ્યો છે બે નંબરનો સવાલ છે રમેશભાઈને તેમની ટ્રકમાં સોમવારે સાઠ લીટર અને મંગળવારે ચાલીસ લીટર ડીઝલ પૂરાવ્યું જો ડીઝલની કિંમત પંચ્યાસી રૂપિયા પ્રતિ લીટર હોય તો તેમણે ડીઝલ માટે કેટલો ખર્ચ કર્યો તમને બે પ્રશ્ન આપેલા છે એક સવાલ જે ગુણાકાર કરવાનો છે ચાર ગુણ્યા પચીસ આમ સિમ્પલ છે તમે પહેલાં પચીસ ગુણ્યા ચાર કેટલા સો થઈ ગયા અને પછી સંખ્યા એ પછીની પાછળ બે મીંડા મૂકીએ દે કેટલો આવશે તો કે અઢાર ત્રેપન ને બે મીંડા આ એનો જવાબ આવે પહેલા પચીસ ગુણ્યા ચાર એટલે સો થઈ ગયા ને સો ગુણ્યા અઢાર ત્રેપન કરી નાખો એટલે એની પાછળ બે મીંડા મૂકી દેવાના એટલે અઢાર જ અઢાર ત્રેપન ને બે જીરો આવશે એક લાખ પંચ્યાસી હજાર ત્રણસો બરાબર બાકી બીજા પ્રશ્નનું સોલ્યુશન નીચે તમને મળશે તો અવશ્ય લિંક ચેક કરજો પ્રશ્ન નંબર ત્રણ છે માગ્યા મુજબ ગણતરી કરો ત્રણ પ્રશ્નો તમને આપ્યા છે પહેલો સવાલ છે સાત એક કઈ બે સંખ્યાનો સામાન્ય અવયવ છે બીજો સવાલ છે વીસ અને પચીસના સામાન્ય અવયવ લખો ત્રીજો સવાલ ત્રણ અને પાંચના પ્રથમ ત્રણ સામાન્ય હોય એવી લખો જેમાં તમને એ પહેલો સવાલ એક ગુણનો છે અને બીજા બે જે છે એ બ બે ગુણના તમને આપેલા છે બરાબર સોલ્યુશન તમને સંપૂર્ણ મળશે છે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક આપી ચેક કરજો અને વિડીયો તમને ગમતો હોય તો લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચલો પ્રશ્ન નંબર ચાર છે માગ્યા મુજબ ગણતરી કરો ચાલીસ અને નો લસા કેટલો થાય લસા એટલે લઘુત્તમ સામાન્ય હોય એવું બરાબર બે નંબરનો છે એટલે કે બેમાં જે સરખો હોય ને તમારો લસા આવે ભાઈ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ મળે છે કે જેને બાર અઢાર અને ચોવીસથી વિભાજ્ય હોય તો એના માટે તમારે બાર અઢાર ચોવીસને શું કરવાનો ભાઈ તમને નાની સંખ્યા કીધું છે એટલે તમારે લસા શોધવાનો બરાબર છે નાની સંખ્યા એટલે લસા શોધી લેવાનો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મળશે તો હવે લિંક ચેક કરજો એકવાર વિઝિટ કરજો પ્રશ્ન નંબર પાંચ છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કે સૌથી ઓછી બાજુ ધરાવતો બહુ કોણ કયો છે એટલે કે ઓછી બાજુ હોય તો સિમ્પલ છે ભાઈ ત્રિકોણ છે ને સૌથી ઓછી બાજુ ત્રણ બાજુ હોય ચોરસમાં ચાર હોય લંબચોરસમાં ચાર હોય પંચકોણમાં પાંચ બાજુ હોય ત્યાર પછી બીજો સવાલ કયા બિંદુ ત્રિકોણનું શીરો બિંદુ નથી તો જે શીરો બિંદુ ત્રિકોણની બહારના ભાગમાં આવેલું હોય એનો કહેવાય તો એ આવશે બ જવાબ કહે છે કેમ કે આ છે એ બહારની બાજુ આવેલું છે એટલા માટે આગળનો પ્રશ્ન છે કયું બિંદુ ત્રિકોણ પરનું બિંદુ નથી તો શું આવશે ભાઈ એક્સ અજવાબ અંદર આવેલું છે પછી ત્રિકોણ એ ને ત્રિકોણ બીસીડીના કયા શીરો બિંદુ સામાન્ય છે ભાઈ બરાબર જોઈ શકો છો સી અને બી છે સામાન્ય છે એટલે બી અને સી જવાબ આવશે કઈ આકૃતિમાં બિંદુ પી એ ત્રિકોણના અંદરના ભાગમાં છે કઈ આકૃતિમાં અંદરની અંદર કે જોઈ શકો છો કની અંદર જે છે એ પી ક્યાં અંદર આવેલો છે બરાબર તો મિત્રો આ તો ધોરણ પાંચના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન પેપર વિશે વાત વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશો અવું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ બાય ગુડ લક થેન્ક યુ